છેલા જીરે મારી હારું પાટણથી પટોળા મોંઘા લાવજો. આ ગુજરાતી ગીત દરેક ગુજરાતી હૃદયમાં કાયમ માટે સ્થાન પામી ચૂક્યું છે. વિશ્વવિખ્યાત પાટણનું પટોળું તેની લોકપ્રિયતા અને કળા બંનેને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. કુમારપાળ રાજા 800 વર્ષ પહેલા પાટણમાં સાળીઓને લાવેલા. ત્યારે પાટણમાં 700 ફેમિલી હતા પાટણના પટોળા બનાવવાળા. આજે પટોળા લુપ્ત થતા ફક્ત 3 ફેમિલી બચ્યા છે. એક પટોળું બનાવવા માટે આશરે 5 થી 5.5 મહિનાનો સમય લાગે છે. પાટણના પટોળા બનાવવાની શરૂઆત લૂમમાં તાણા અને વાણાની ગોઠવણથી થાય છે. તાણાને લૂમમાં ઊભી દોરી રૂપે પહેલેથી ગોઠવવામાં આવે છે અને બાદમાં તાણાને તેમાંથી પસાર કરવામાં આવે છે. પહેલાં તાણો અને વાણો સફેદ જ હોય, કશું ડિઝાઇન ના હોય. ડિઝાઇન બનાવવા માટે એની પ્રોસેસ કરવી પડે, પછી એની ટાઈનિંગ પ્રોસેસની અંદર લગાવવામાં, પછી એનું માપ કરી કોલસા વડે લીટીઓ પાડી જે ડિઝાઇન બનાવી એ પ્રમાણે દોરા વીંટાય. દોરા વીંટાઈ ગયા પછી પહેલો કલર લાલ કરવો પડે, તેને 12 કલાક પહેલાં પાણી પલાળવું પડે, પછી લાલ કલર થાય. લાલ કલર થયા પછી બીજો કલર પર ધારક કેસરી કલર થાય. પટોળાના રંગો હળદર, દાડમ અને હરડેના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે. બાદમાં તાણાવાણા ઉપર પારંપરિક પદ્ધતિથી કેટલાક અંતર અને ડિઝાઇનને વિચારીને કોઠાસૂઝથી તેને રંગવામાં આવે છે અને છેલ્લે તેને બાંધણી કામ દ્વારા બાંધવામાં આવે છે. પહેલો ભાગ જાણી લાલ કાપડ વણાય શરૂઆતના ભાગમાં, પછી લાઈનિંગ પછી પાલવ થાય, જ્યાં દેખાય પાલવ પછી મેઇન ડિઝાઇન ચાલુ વણાટતા. 4 ઇંચ કાપડ વણ્યા પછી તારને ખીચવા પડે, એ ખીચીને ફિનિશિંગ થાય, સરખા થયા પછી એને ફિનિશિંગ કરતાં ડિઝાઇન ક્લિયર થાય. લાલ આ બધું કરતાં લગભગ 5.5 મહિના થાય. વણાટ કામ દરમિયાન અને એ પછી પણ અણીદાર વિલણ દ્વારા તેમાં દરેક ડિઝાઇનને આખરી ઓપ આપવામાં આવે છે. પટોળાના ભાઈ મારું એમ કહ્યું, આજેકાલે ડ્રેસનો જમાનો આવી ગયો, લોકો સાડી પહેરવાની ઓછી પસંદ કરે છે. એટલે ભવિષ્યની અંદર અત્યારે તો ડિમાન્ડ થોડી ઘણી છે, જે ઉદ્યોગપતિ હોય સારા ઘરે સાડી પહેરે છે, પણ સાડી નહીં પહેરે ત્યારે પટોળાની લગભગ ડિમાન્ડ લગભગ 90 બંધ થઈ જશે એવું મને લાગે છે. જો કે સવાલ અહીં એ થાય છે કે શું પટોળા બનાવતા પરિવારોની નવી પેઢી આ કળાને રોજગાર તરીકે સ્વીકારવા માટે તૈયાર છે? અત્યારે બધા એજ્યુકેશન પટોળામાં જે કામ કરે બધા ગ્રેજ્યુએટ છે, હવે પછીના ગ્રેજ્યુએટ બેસવા તૈયાર નથી આ ગામમાં.